અલ્ટિમેટલી મારે તમને એટલું જ કહેવું છે તમારા જીવનમાં પુણ્ય વધારો તમે મહેનત શિકાર કરશો પણ પુણ્ય જો નહીં હોય ને તો તમારી મહેનત પણ નકામી જવાની સાચું બોલો તમે આમ નળ ખોલો એટલે પાણી આવે શું હા ઉપર ટાંકીમાં પાણી જ ન હોય તો આવે તો પાણી શેનાથી આવે નળ ખોલો છો ત્યારે આવે કે પાઇપલાઇનમાં પાણી હોય તો આવે આવી ગયા સારા જમીન પર સારે જમીન પર નહીં સારે જમીન પર પાઇપલાઇનમાં પાણી હોય ને તો જ નળ ખોલો તો પાઇપ લાઈનમાંથી પાણી બહાર નીકળે નળમાંથી બહાર આવે નળ ખોલવો એ પુરુષાર્થ છે પણ પાઇપલાઇનમાં પાણી એ પુણ્ય છે પાઇપ લાઈનમાં હશે તો જ પુરુષાર્થ કામ લાગશે પાઇપલાઈન ગમે તેટલી સારી હોય પણ અંદર જો પાણી નહીં હોય તો વારંવાર નળની ચકલી ખોલબંધ 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 કર્યા કરશો પણ પાણી ક્યારેય નીકળે દૂધ મીઠું છે એનાથી સાકર થી ઓકે એક વાટકી ભરીને તમે સાકર નાખી દીધી એક ગ્લાસ અને એમાં એક વાટકી જેટલી સાકર હવે પીઓ મીઠું લાગશે તો મીઠું ક્યારે થાય શું કરવું પડે સ્પૂન લઈને હલાવવું પડે કે ના હલાવવું પડે હલાવો નહીં અને દૂધ પીઓ તો છેલ્લે નીચે બધી સાકર એમને પડી રહી ઉપરનું દૂધ બધું કેવું હોય મોડું નીચે બધી સાકર દૂધ ને મીઠું કરવું હોય તો શું કરવું પડે સાકર નાખ્યા પછી હલાવવું પડે યસ હલાવવું બજારની અંદર તમને જો સફળતા મળતી હોય ને તો તમારો પુરુષાર્થ છે ને સાકર નાખવાનું સાકર એ પુણ્યની જગ્યાએ છે અને હલાવવું એ પુરુષાર્થની જગ્યાએ છે પેલા સાકર જોઈએ હલાવવાથી જ જો દૂધ મીઠું થતું હોય સાકર નહીં નાખવાની હવે હલાવો તો મીઠું થાય સાકર પી જોઈએ હલાવવું પણ પડે સાકર એટલે પુણ્ય હલાવવું એટલે પુરસાર બજારમાં સફળતા મળે છે એકલા પુરુષાર્થી નથી મળતી ભેગું પુણ્ય હોય તો જ સફળતા મળે પુણ્ય ના હોય લાખ પ્રયત્ન કરો તમે નિષ્ફળ જાઓ એલ ફોર લાખ આઈ ફોર આગળ વધો આઈ ફોર તમે બોલો કે હું બોલું ઇન્ટેલિજન્ટ લાઈફ નો ગોલ શું હોવો જોઈએ જેમ લક્ષ છે એમ ઇન્ટેલિજન્ટ પણ હોવો જોઈએ બુદ્ધિશાળી બનો મામા નહીં બનો બબુચક હા ઘણી આવી બબુ અહીંયા બેઠેલી છે એબી ઉપર કોઈ કહે કે તમારી ફ્રેન્ડની રિક્વેસ્ટ મે સ્વીકારી છે ફ્રેન્ડ બનાવી દેવાના આ જો એમાં સીમા હૈદર ભારતમાં માં ભરાઈ ગઈ ખબર છે મારી બેટી પાકિસ્તાન માંથી નીકળી દુબઈમાં ગઈ દુબઈ માંથી નેપાળમાં ગઈ કાઠમંડુમાં ઓલા ને બોલાવી લીધો એની સાથે મેરેજ કરી લીધા અને ક્યારે સરકી ગઈ ખબર ના પડી પોતાના કરતા દસ વર્ષ નાના ને ધણી બનાવી દીધો છે ઓરિજિનલ ધણી બિચારો પાકિસ્તાનમાં બેઠો છે આ એક સીમા હૈદર છે ને આખા ભારત ને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ કરાવી શકે છે તમે શું સમજો ફેસબુક ને એ ગણે ભૂજું કે યાર વોટ્સેપ ને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ થી આપણે કમાવવું હોય તો શું કરવું જોઈએ વેરી સિમ્પલ બધું બંધ કરીને કોઈ કામ ધંધે લાગી જવું જોઈએ વોટ્સેપ થી કમાવો ફેસબુક થી કમાવાનું છે ઇન્સ્ટા થી કમાવાનું છે ગિરીશભાઈ કહી ગયા ને આખી દુનિયાના સ્ક્રીન ટાઈમ 6 કલાક તમે વિચાર કરો આ દુનિયાના કેટલા કેટલા આમ છે દુનિયાની વસ્તી બોલો કેટલી છે આઠ અબજ વસ્તીમાંથી બચ્ચાઓને બાજુ પર મૂકી ગયો આપણે પાંચ બજ ગણીએ દુનિયાની વસ્તી અને એક ના છ કલાક ગણો કેટલા થાય પાંચ છ ત્રીસ ત્રીસ અબજ કલાક આ દેશના આ દુનિયાના સ્ક્રીન ટાઈમ છે જેમાં મળે કાંઈ નહીં તમે પોતાની જાતનો સર્વે કરો ને કે આખા દિવસમાં તમે જે પણ જુઓ છો એમાંથી કામનું ટોટલ મારશો તો કેટલી મિનિટ નું હશે સર્વે એમ બોલે છે પંદર મિનિટ થી વધારે કોઈને કામ હોતું નથી મૂકી કોઈ પીડીએફ આવીને તમે ખોલીને એનાથી ભણવા બેસી ગયા એ વાત નથી ઇન્સ્ટા ઉપર વોટ્સએપ ઉપર યુટ્યુબ પર ફેસબુક પર જે રીતના તમે તમારો સમય પસાર કરો છો ઇન્ટેલિજન્ટ બનો કોઈ તમને રિક્વેસ્ટ કરે ને તમારે એને સ્વીકારી લેવાની તમારું ગ્રુપ બહુ મોટું થઈ ગયું તમે એડમિન બની ગયા એટલે જાણે તમે આ દેશના નરેન્દ્ર મોદી બની ગયા